રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલ ચંદ્રવતી નગરીમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન અને પુરાણિક છે. આ મંદિરોમાં એક ગોપાલદાસ મહારાજના સપનોમાં આવતી 40 વર્ષના ખોદકામ દરમિયાન મળેલ છે. ખોદકામ દરમિયાન શંકર પાર્વતીની મૂર્તિ, નાગનાગીનની મૂર્તિ અને વિવિધ પ્રકારના અવશેષો મળેલ છે. આ મંદિરોમાં શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનનો લહાવો લે છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલ ચંદ્રવતી નગરીમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન અને પુરાણિક છે. આ મંદિરોમાં એક ગોપાલદાસ મહારાજના સપનોમાં આવતી 40 વર્ષના ખોદકામ દરમિયાન મળેલ છે. ખોદકામ દરમિયાન શંકર પાર્વતીની મૂર્તિ, નાગનાગીનની મૂર્તિ અને વિવિધ પ્રકારના અવશેષો મળેલ છે. આ મંદિરોમાં શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તિ દર્શનો લેવા માટે આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આ મંદિરોમાં પૂજા કરતા પૂજારીનું કહેવું છે કે આ મંદિરમાં 999 જેટલી ઝાલર વાગતી હોય છે. અહીંયા ક્યારેક રાત્રિના સમય દરમિયાન નાગનાગીનનું જોડું પણ જોવા મળે છે. જ્યારે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિર વાવની ઉપર છે અને તેની અંદર હાલ બી પાણી પૂરતા પ્રમાણમાં છે અને ચંદ્રવર્તી નગરી માણસો આ પાણીને પીવા માટે ઉપયોગમાં પણ લે છે. જ્યારે શિવરાત્રિના દિવસે ભજન, સત્સંગ જેવા પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આવા પવિત્ર સ્થળ પર અનુરાધા પોનડવાલા, પ્રકાશવાણી જેવા ધુરંધર કલાકારો અહીંયા આવે છે અને આ પવિત્ર તપો ભૂમિની મજા ભક્તો અને કવિઓ આનંદ માણતા જોવા મળે છે. સતીશ રાણાનો રિપોર્ટ, અમીરગઢ.